पंचास्तिकाय भगवान कुमकुंदाचार्य रचित पांच परम आगम मानो एक पंचास्तिकाय तथा तेनी टीका एनी टीका पण अद्भुत ज होय। अमृतचंद्राचार्य भगवान अने जयसेन आचार्य भगवान बन्ने नी टीका छे अने बन्ने नी टीका नो आपणे आधार लईए छीए। मुख्यपणे आपणे अमृतचंद्राचार्य भगवान नी टीका समय व्याख्या नु वाचन राखीए छीए। तो आओ आ एक विशिष्ट स्वाध्याय चाली रह्यो छे, एमां आपणे 159मी गाथानो स्वाध्याय करी रह्या छीए। आ मोक्ष मार्ग चुरिका छे, एटले के मोक्ष मार्ग कई रीते छे एनी आ अधिकारमां वात छे। अने कुमकुंदाचार्य भगवाने छ द्रव्य अने नव तत्वनी वातने समजावी अने नव तत्वनी वातने समजाव्या पछी ज्यारे एम कह्युं के आ व्यवहार मोक्ष मार्ग छे, तो निश्चय मोक्ष मार्ग शुं होय एनी वात बाकी होय। एटले गाथा 106-107 त्यां व्यवहार मोक्ष मार्गनी वात आवी अने त्यां 107मी गाथा पछीथी एम पण कह्युं के हवे આગળ ઉપર નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગની વાત આવશે। એટલે નિશ્ચય મોક્ષ માર્ગની વાત અહીંયા કરવામાં આવી છે। આ 158-159 ગાથા એમાં આ વાત લીધી અને સાથે વ્યવહાર મોક્ષ માર્ગ જે છે એને વિરોધ નથી આવતો એ વાત પણ સમજાવી। નિશ્ચય મોક્ષ માર્ગ શું છે એ વાત તો લીધી, પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ખૂબ સ્પષ્ટતા કરી કે જેને નિશ્ચય મોક્ષ માર્ગ આવો હોય છે એને આવો વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે। કેમ કે જીનેશ્વર કથિત મોક્ષ માર્ગની અંદર બંનેની વાત કરવામાં આવી છે, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગની વાત કરવામાં આવી છે, એટલે જ તીર્થ થાય છે। નિશ્ચય મોક્ષ માર્ગ છે એ આખો અંતરંગ છે અને વ્યવહાર મોક્ષ માર્ગ છે એ બાહ્ય છે। એટલે જ્યારે તીર્થની વાત કરી તો એનો અર્થ જ એ થાય છે કે અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે મોક્ષ માર્ગ હોય, પણ માત્ર બાહ્ય મોક્ષ માર્ગ છે એ તો સ્વભાવરૂપ છે। નિશ્ચયથી અંતરંગ મોક્ષ માર્ગ છે તો જ બાહ્યમાં સ્વભાવને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે। એટલે આ બધી સ્પષ્ટતાઓ આચાર્ય ભગવાને કરી અને ગુરુદેવે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે। તો આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન જ્યાંથી બાકી છે ત્યાંથી લઈએ છીએ। આપણે ગાથા 159 મૂળ ગાથા એની ટીકા એ બધું કર્યું છે, તો આગળ પ્રવચન પ્રસાદમાંથી લઈએ। પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 235, છેલ્લો પેરેગ્રાફ। ગુરુદેવ કહે છે કે જુઓ, મુનિને ગુણ ગુણી અભેદ છે એવી પ્રતીતિ તો થઈ છે, પણ પોતાની નબળાઈને લીધે દેવગુરુ પ્રત્યે પ્રમોદ આવે છે, પણ તે પ્રમોદથી ધર્મ થતો નથી। એક સાથે કેટલી બધી વાત કરી દીધી। મુનિ છે એટલે સાતમું છઠ્ઠું ગુણસ્થાન છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને ચોથા ગુણસ્થાને હતા ત્યારે જ સમ્યક દર્શન થયું, અને સમ્યક દર્શન જે જીવને થયું હોય એને ગુણ ગુણીનો ભેદ રહેતો નથી। એટલે મુનિરાજને તો એવો ગુણ ગુણીનો ભેદ હોય નહીં, ગુણ ગુણી અભેદ છે એવી પ્રતીતિ મુનિરાજને તો હોય જ। તો ગુણ ગુણી અભેદ છે એનો અર્થ શું? આત્માના સ્વરૂપને જ્યારે આપણે સમજીએ છીએ તો સમજવા માટે આપણે એમ કહીએ છીએ કે આત્મા અનંત ગુણનો પિંડ અથવા અનંત ગુણનો સમૂહ છે, અને પછી કેટલાક ગુણ જેના નામ છે જેની સંજ્ઞા છે એના આપણે વર્ણન પણ કરીએ છીએ।
એટલે જે વચનમાં આવી શકે, જે વાણીમાં આવી શકે એના વર્ણન થાય છે. પણ એ સિવાય કેટલા ગુણો છે કે જેના નામ નથી, સંજ્ઞા નથી, પણ એ ગુણો અનુભવમાં તો આવે છે. એટલે અનંત ગુણ છે એ વાતને આપણે તર્ક દ્વારા પણ સિદ્ધ કરીએ છીએ. કેમ કે અનુજીવી અને પ્રતિજીવી બંને પ્રકારના ગુણો છે. અનુજીવી ગુણો એટલે સદભાવરૂપ અને પ્રતિજીવી ગુણો એટલે અભાવરૂપ, એટલે બંને પ્રકારના ગુણો છે. અને બીજા ધર્મો છે એટલે વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે, આત્માનું સ્વરૂપ તો એવું જ છે. તો આ બધું સમજ્યા પછીથી, વારંવાર એનો વિચાર કર્યા પછીથી, જ્યારે આત્માની વાત આવે ત્યારે આપણે હંમેશા એમ જ વિચાર કરીએ કે આત્માના આ બધા ગુણ, આત્માના આ બધા ગુણ છે, એવો ગુણી આત્મા છે, ગુણને ધરી રાખનારો એવો આત્મા છે. તો જે ચોથા ગુણસ્થાનની દશામાં હજી આવ્યો નથી અને આવો પુરુષાર્થ કરી રહ્યો છે, સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી રહ્યો છે, એને આત્મા કહેતા આત્મામાં ભેદ જ નજરે આવે છે. એટલે કે એની કલ્પનામાં ભેદ જ દેખાય છે. કેમ કે વિકલ્પ દ્વારા એ આત્માના સ્વરૂપને સમજી રહ્યો છે એટલે એને ભેદ તરત જ દેખાય છે. ભેદ કોને ન દેખાય? હવે બીજી રીતે વિચાર કરીએ કે ભેદ કોને ન દેખાય. જેને આત્માની અનુભૂતિ થાય છે તો અનુભૂતિમાં ભેદ દેખાતો નથી. આપણે શરબતના ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે જે શરબત પીએ છે એને શરબતમાં રહેલા બધા જ પદાર્થોનો એક સાથે સ્વાદ અનુભવમાં આવે છે. એ વખતે એને કાંઈ એવો ભેદ નથી પડતો કે આમાં મીઠાશ છે, આમાં ખટાશ છે, આમાં કેસરની સ્મેલ આવે છે, આમાં ઇલાયચીનો સ્વાદ પણ આવે છે, એવો કોઈ ભેદ પડતો નથી. એ શરબતને માણે છે એટલે જે અનુભવે છે એને ભેદ નથી. જે આત્માને અનુભવે છે અનંત ગુણ ને એક પછી એક ક્રમે તો અનુભવતો નથી. અનંત ગુણનું જે પરિણમન ચાલી રહ્યું છે એને એક સાથે અભેદપણે એને અનુભવે છે તો અનુભવમાં કોઈ ભેદ પડતો નથી. એટલે જ્યારે એમ કહીએ કે ગુણ ગુણીનો ભેદ પણ હવે એમને રહ્યો નથી તો એનો અર્થ એ થયો કે એમને એને અનુભવ્યું છે. અનુભવ સિવાય ગુણ ગુણી અભેદ છે એવી પ્રતીતિ થાય નહીં, એવી શ્રદ્ધા થાય નહીં. સવિકલ્પ દશામાં આપણે એમ કહીએ કે ગુણ અને ગુણીનો ભેદ નથી તો પણ એ સમજ છે, તો પણ એ સમજ છે. આ અનંત ગુણોને ધરી રાખનાર એવું આ ગુણી, એ દ્રવ્ય, એ આત્મા એમ આપણે સમજીએ છીએ. અને સમજીએ છીએ એ વખતે પણ બીજી રીતે જોઈએ તો ભેદ પાડી દઈએ છીએ. આ ગુણી કે જે ગુણોને ધરી રાખનાર છે અને એમાં કોઈ ભેદ નથી, ભેદ હોય તો સંજ્ઞા ભેદ છે, ગુણોના નામ જુદા જુદા છે એવો ભેદ છે, એટલે એમ આપણે સમજીએ છીએ. પણ ગુણ ગુણીનો અભેદ અનુભવ ક્યાં છે? ગુણ ગુણી અભેદ છે એ વાત વારંવાર આવી, ગુરુદેવે એ વાત કરી. પણ ગુણ ગુણી અભેદ કોને છે ભાઈ? ધીરો પડ, ગુણ ગુણી અભેદ છે એમ તું બોલે છે, એમ તું કોઈને સમજાવે છે, એમ તું વાંચે છે, એવો તું વિચાર કરે છે, પણ બધું મનની ભૂમિકામાં છે. એ અભેદ છે, એમાં ભેદ પડતા જ નથી એમ બોલવું એ પણ વ્યવહાર નહીંના કથન છે. તોય એમાં તારે ભેદ તો પડ્યો. એટલે ગુણ ગુણી અભેદ છે તો એવો અભેદનો અનુભવ થવો જોઈએ. અભેદના અનુભવ વખતે એવો વિકલ્પ નથી હોતો કે ગુણ ગુણી અભેદ છે. શાંતિથી સમજવું પ્રભુ. શું કહીએ છીએ અમે? કે ગુણ ગુણીનો ભેદ નથી એવો વિકલ્પ અભેદ અનુભવમાં હોતો નથી. અનુભૂતિ છે એમાં એ અભેદ છે એ વાત આવતી જ નથી. કેમ? કેમ કે એ તો એને અનુભવે છે અને પછી બહાર આવે છે અને કોઈ પૂછે છે કે તમને કેવો અનુભવ થયો,
તો કહે છે કે અમને તો કોઈ ભેદ એ વખતે દેખાતો ન હતો, વસ્તુ અભેદ છે. પણ કાંઈ એ અનુભવે છે એ વખતે એમ થાય છે કે આ અભેદ છે? ના, એ વખતે તો અલૌકિક આનંદનો અનુભવ થાય છે. વસ્તુમાં ભેદ છે એવો પ્રશ્ન જ ઉઠતો નથી, એવો વિકલ્પ ઉઠતો નથી. આમ ગુણ ગુણી અભેદ છે. માત્ર બોલવાથી વાત નહીં ચાલે, એના ઉપર વિચાર કરવો પડશે. અને જ્યારે પુરુષાર્થ કરવા નીકળ્યો છે તો વસ્તુ અભેદ છે એવો દ્રઢ નિર્ણય કરશે, વસ્તુ અભેદ છે એવો દ્રઢ નિર્ણય કરશે તો જ સ્વરૂપ તરફ વળી શકશે. એટલે અનેક પ્રકારે હવે એને અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા હોવા છતાં એ અભેદ અખંડ એક ચીજ છે, જે અનુભવ ગમ્ય છે, અનુભવમાં આવે છે, જે શબ્દમાં આવતો નથી. સમયસારની ટીકા શરૂ કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલા જ શ્લોકમાં શ્લોકની અંદર એમ કહ્યું, પહેલો કળશ એમાં એમ કહ્યું કે સ્વાનુભૂત્યા ચકાસશે. શું કહ્યું? નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછી દે. પોતાને અનુભવમાં આવે એવી આ ચીજ છે, એના વર્ણન નથી થતા. વર્ણન સમજાવવા માટે કરવામાં આવે છે, મહાત્મા આવે એ માટે કરવામાં આવે છે. 47 શક્તિનું વર્ણન કરવામાં આવ્યું તો એટલા માટે કરવામાં આવ્યું કે જેથી જીવોને પોતાના આત્માનું મહાત્મા આવે, સ્વરૂપ તરફ વળે. એને પરનું મહાત્મા ઘણું છે અને સ્વનું મહાત્મા નથી, એટલે સ્વરૂપ તરફ વળે એટલા માટે એ વર્ણન કરવામાં આવ્યું. અને વર્ણનમાં એક પછી એક શક્તિનું, એટલે એક પછી એક ગુણનું વર્ણન થયું. તો એવું કોઈ ક્રમે પણ નથી, બધું એક સાથે છે. ગુણ બધા એક સાથે રહેલા છે એમ આપણે કહીએ છીએ. સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાય, બધું વાંચ્યું છે, બધું યાદ રાખ્યું છે ભાઈ, પણ વસ્તુ સ્વરૂપનો અનુભવ નથી. એટલે અનુભવ જ્યારે થાય છે ત્યારે પછી આ બધા પ્રશ્નો ઉઠતા નથી કે ગુણો સહવર્તી છે, ક્રમવર્તી પર્યાય છે, ક્રમબદ્ધ પર્યાય છે, કારણ પરમાત્મા છે, કારણ શુદ્ધ પર્યાય છે. આ બધું સહજ થઈ જાય છે. પછી એમાં કાંઈ યાદ રાખવું પડે, ગોખવું પડે, સમજવું પડે એવું રહેતું નથી. એટલે આ અનુભવની વાત છે. શું કહે છે ગુરુદેવ? કે જો મુનિને ગુણ ગુણી અભેદ છે એવી પ્રતીતિ તો થઈ છે. એવી પ્રતીતિ છે એટલે કે મુનિની દશા એવી જ છે, અભેદ ચીજને એ અનુભવે છે, પણ ત્યાં વધારે સમય ટકીને રહેતા નથી. તો એને માટે શું કહ્યું કે પણ પોતાની નબળાઈને લીધે. જો નબળાઈ કયા પ્રકારની ગણી છે? આપણે જે નબળાઈ માનીએ છીએ એવી કોઈ આ નબળાઈ નથી. મુનિરાજને વળી નબળાઈ કેવી? નિર્ગ્રંથ મુનિ છે, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ એમને રહ્યા નથી. એવું બાહ્યમાં ચારિત્ર છે, અંતરંગ દશા પણ એવી છે, વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે, તો પછી એમને નબળાઈ કેવી? તો નબળાઈ એ અપેક્ષાએ છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી. અયંત પરમેશ્વર પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. જ્યારે મુનિરાજ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, પણ સ્થિર થતા નથી, એને નબળાઈ કહી છે. નબળાઈ નબળાઈ બોલીએ, પણ પ્રભુ આપણે તો ક્યાં છીએ? મુનિરાજની નબળાઈ આપણને તો બોલવાનો અધિકાર એ નથી. કેવી અદભુત દશા છે! સાતમા ગુણસ્થાને રહેલા મુનિરાજની દશા અદભુત હોય છે. એ દિવસોના દિવસો સુધી ઘણી વાર તો ગુફામાં બેઠા હોય તો ત્યાંથી બહાર નીકળતા નથી. એમને આહાર લેવાનો વિકલ્પ આવતો નથી. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, થોડી સેકન્ડ માટે બહાર આવે છે, પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. આમ કેટલાય દિવસો સુધી ચાલે છે, એવી એમની અદભુત દશા છે. પણ અહીંયા જે સમજાવવું છે એ શુભ ભાવ, એટલે કે વ્યવહાર ચારિત્ર અથવા તો વ્યવહાર મોક્ષ માર્ગ, એ સમજાવવું છે. અને જેનું ઉત્કૃષ્ટ ચારિત્ર છે, જેને મોક્ષ માર્ગ વર્તે છે, એના દ્વારા સમજાવવું છે. એટલે મુનિરાજને પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે એ છઠ્ઠા ગુણસ્થાનની દશા દ્વારા એ સમજાવવું છે.
એટલે છઠ્ઠું ગુણ સ્થાન ત્યારે આવે છે, તો એમ કહેવું છે એટલે એમ કહી દીધું કે મુનિરાજને પોતાને પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે એટલે એમને શુભભાવ આવે છે. કોઈ નબળાઈ નથી, એ તો પોતાનો પુરુષાર્થ કરી જ રહ્યા છે, એમને કોઈ એવો ખેદ પણ હોતો નથી. બહાર આવ્યા છે અને પાછા પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, એમને કાંઈ ખેદ હોતો નથી કે અમે બહાર આવી ગયા. પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને એ મહાપુરુષ જયારે બહારમાં આવ્યા છે, સ્વવિકલ્પ દશામાં છે, છતાંય દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. મહત્તા મહાત્મ મુખ્યતા તો આત્માની જ રહે છે. ઉપયોગ બહારમાં આવ્યો તો એ વખતે એમને શુભભાવ છે, કેમ કે ઉપયોગની સાથે જે વિકલ્પ છે એ એવો છે એટલે શુભભાવ છે. આપણે ત્યાં ગયા હોઈએ તો આપણને ધર્મકથા વાત કરે એટલે કે બે શબ્દ આપણને આત્માના કલ્યાણના કહે પણ ખરા, વિકલ્પ આવ્યો હોય તો કહે, ન વિકલ્પ આવ્યો તો ન પણ કહે. શિષ્ય હોય એને સમજાવે પણ ખરા અને ન પણ સમજાવે. સ્તુતિ રચવાનો ભાવ આવ્યો હોય તો પ્રભુની સ્તુતિ રચે. એટલે એવા એમને શુભ વિકલ્પ હોય છે એને નબળાઈ કહ્યું છે. કઈ અપેક્ષાએ નબળાઈ કહ્યું? કેમ કે એ પોતે પોતાના સ્વભાવ ભાવે લીનતા કરે છે અને એમાંથી બહાર આવ્યા એ અપેક્ષાએ નબળાઈ કહી છે. એટલે છઠ્ઠું ગુણસ્થાન દર્શાવવું છે એટલે આ વાત લીધી છે. તો શું કહે છે ગુરુદેવ કે જો મુનિને ગુણ ગુણી અભેદ છે એવી પ્રતીતિ તો થઈ છે, પણ પોતાની નબળાઈને લીધે દેવગુરુ પ્રત્યે પ્રમોદ આવે છે. જો મુનિને નબળાઈ એટલે સ્વવિકલ્પ દશા, અને સ્વવિકલ્પ દશામાં એ મુનિને શું હોય? દેવગુરુ પ્રત્યે પ્રમોદ છે. દેવગુરુ શાસ્ત્ર આ બધા પ્રત્યે એમને અહોભાવ છે. એમાં એ શાસ્ત્રની રચના જો એ કરતા હોય એવા આચાર્ય ભગવાન હોય, ઉપાધ્યાય ભગવાન હોય, તો એમને તો બીજા શાસ્ત્રની રચના કરવા વાળા પ્રત્યે પણ અહોભાવ હોય છે. એટલે તમે ઘણા શાસ્ત્રની પ્રસ્તાવનામાં જોયું હશે કે એમાં એમ લખેલું આવે કે આ આચાર્ય ભગવાને એમ લખ્યું હોય કે આખું શાસ્ત્ર લખ્યું હોય તો એમાં એમ વાત આવતી હોય કે જો કુંકુંદાચાર્ય ભગવાન ન થયા હોત તો અમને આ બધો માર્ગ ક્યાંથી મળત. આવી વાત પણ લખી એમના પછીના થયેલા આચાર્યોએ એવી વાત પણ લખી. એટલે એમની દશા, મુનિરાજની દશા અદભુત હોય છે. એમને બીજા પ્રત્યે આવો પ્રમોદ, એવો અહોભાવ, એવો વિનય, આ બધું હોય છે, નથી હોતું એમ નહીં. એટલે કહે છે કે એવું આ દેવગુરુ ગુરુ પ્રત્યે પ્રમોદ આવે છે, પણ તે પ્રમોદથી ધર્મ થતો નથી. એવા અહોભાવથી સાક્ષાત જીનેશ્વર ભગવાન બિરાજમાન હોય તો એમના પ્રત્યે પણ એવો અહોભાવ હોય તો પણ એનાથી ધર્મ થતો નથી. કેમ ધર્મ થતો નથી? કેમ કે એ શુભભાવ છે. જે શુભભાવ છે એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. શુભભાવ છે એ પુણ્ય બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ હોય એમાં બંધ પડે નહીં, જે મુક્તિનું કારણ હોય એમાં નિર્જરા થાય પણ નવો બંધ પડે નહીં. એવી દશાને જ મુક્તિનું કારણ કહેવાય. સંવર છે એ વખતે આશ્રવ થતો નથી અને નિર્જરા થાય છે, તો એ સંવરની દશા છે, એ મુક્તિનું કારણ છે. પણ કોઈ પણ પ્રકારનો શુભભાવ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભભાવ છે, એ પણ પુણ્યબંધનું જ કારણ છે. એટલે આ દેવગુરુ પ્રત્યે પ્રમોદ આવે છે, પણ તે પ્રમોદથી ધર્મ થતો નથી, એથી શુભબંધ, પુણ્યનો બંધ પડે છે. મુનિને સ્વભાવની મુખ્યતા જ વર્તે છે. એમને અંતરમાં સ્વભાવની મુખ્યતા છે, એટલે આ શુભભાવ આવ્યો છે એ શુભભાવને છોડીને પોતે સ્વરૂપમાં પાછા ચાલ્યા જાય છે. રાગ હોવા છતાં રાગની મુખ્યતા થતી નથી. જે વખતે શુભભાવ છે એને રાગ કહ્યું, તો એ જે વખતે શુભભાવ છે એ વખતે એ શુભભાવની મુખ્યતા હોતી નથી. મુખ્યતા તો પોતાના સ્વભાવની જ છે. અને મુનિને રાગ થતો જ નથી એમ પણ નથી, એટલે કે શુભભાવ થતો જ નથી એમ પણ નથી. મુનિને શુભભાવ હોય છે, મુનિને શુભભાવ હોય, કેમ કે સ્વવિકલ્પ દશાની અંદર શુભ અથવા અશુભ ભાવ હોય. વિકલ્પ રહિત દશામાં શુદ્ધ ભાવ છે, ત્યારે કોઈ વિકલ્પ પણ નથી અને કોઈ શુભ કે અશુભ ભાવ નથી.
પણ પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યા છે, ધ્યાનમાંથી બહાર આવ્યા છે, તો શુભ અથવા અશુભ ભાવ હોય જ છે. મુનિ છે એટલે અશુભ ભાવ તો હોતા જ નથી એમ કહીએ તો ચાલે. તત્વની અપેક્ષાએ, કર્મની અપેક્ષાએ, શાસ્ત્રની અપેક્ષાએ આપણે એમ વાત ભલે કરીએ કે મુનિને હજી સંજ્વલન કસાય બાકી છે, સંજ્વલન કસાયની પ્રકૃતિઓ ક્રોધ માન માયા લોભની એ બધી પડી છે એટલે એમને પણ અશુભ ભાવ હોઈ શકે, પણ એ બધું કહેવા માત્ર છે. કેમ કે સંજ્વલન કસાય જ એવો નબળો છે કે એની સ્થિતિ લાંબી ટકતી નથી. એને સમજાવવા માટે તો એમ કહેવામાં આવે કે પાણીની અંદર લીટી દોરીએ તો કેટલો સમય રહે છે, પાણીની અંદર લીટી જેવું એમનું કસાયનું સ્વરૂપ છે. સંજ્વલન કસાય એવો છે, પાણીની અંદર લીટી દોરીએ અને જેટલો જેવો રહે, જેવી અસર કરે એના જેવું છે. એટલે મુનિરાજને સંજ્વલન કસાય બાકી છે અને સંજ્વલન કસાયના ક્રોધ માન માયા લોભ છે એ નહિવત છે, એ નહિવત છે. એટલે વાત શું રહી બાકી, શુભભાવની જ વાત બાકી રહી. તો મુનિરાજને એવો શુભભાવ હોય જ છે, કારણ કે બારમાં આવ્યા સ્વવિકલ્પ દશામાં શુદ્ધભાવ નથી તો પછી શુભભાવ હોય જ છે. એટલે શુભભાવ હોય છે અને મુનિરાજને પણ પુણ્યનો બંધ પડે જ છે, નથી પડતો એમ નથી, એમને પણ પુણ્યનો બંધ પડે જ છે. પણ મુખ્યતા શેની છે, પોતાના સ્વરૂપની મુખ્યતા છે, પોતાના સ્વરૂપની જ મુખ્યતા છે. અહીંયા આગળ કહે છે કે મુનિઓને પણ જૈન ધર્મની પ્રભાવનાનો વિકલ્પ ઉઠે છે. જો હવે મુનિરાજને સ્વભાવ છે એની વાત લીધી છે, છઠ્ઠા ગુણસ્થાનની દશા છે એમાં કેવી રીતે છે એ વાત સમજાવી, અને પછી ગુરુદેવ એમ કહેવા માંગે છે કે આ બધો સ્વભાવ સાથે હોય છે મોક્ષ માર્ગમાં, નિશ્ચય મોક્ષ માર્ગમાં આવો વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે. તો હવે બધી વાત એ રીતે લીધી છે, શાંતિથી આપણે વાંચીએ છીએ. મુનિઓને પણ જૈન ધર્મની પ્રભાવનાનો વિકલ્પ ઉઠે છે, જૈન મંદિરનો પણ વિકલ્પ ઉઠે છે કે જૈન મંદિર થાય તો સારું એવો વિકલ્પ પણ ઉઠે છે. કુનકુંદાચાર્ય ભગવાને તેમના શિષ્ય જયસેન આચાર્ય ભગવાનને કહ્યું કે જૈન મંદિરની પ્રતિષ્ઠા વિધિના પાઠ બનાવો. શું કહ્યું કુનકુંદાચાર્ય ભગવાને? જયસેન આચાર્ય ભગવાનને એમ કહ્યું કે તમે જૈન મંદિરની પ્રતિષ્ઠા વિધિના પાઠ બનાવો. જુઓ, મુનિને પણ આવો શુભરાગ આવે છે, કુનકુંદાચાર્ય ભગવાનને પણ આવો શુભરાગ આવ્યો છે, છતાં તેની અધિકતા નથી, એની મુખ્યતા નથી, દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. આવો વિકલ્પ આવ્યો છે અને એ જાણે છે કે આ વિકલ્પ છે, અને એવો વિકલ્પ આવ્યો છે અને એ વિકલ્પ પ્રમાણે કાર્ય થશે, થાય તો સારું એવું પણ નથી હોતું. વિકલ્પ આવ્યો અને કહી દીધું, વિકલ્પ આવ્યો અને એમણે વાત કરી, એ કાર્ય થવાનું હતું એટલે એવું જ નિમિત્ત મળ્યું. એ વિધિના પાઠ લખાવાના હોય એટલે પછી નિમિત્ત કેવું? તો કે કુનકુંદાચાર્ય ભગવાન એવો આદેશ આપે કે તમે વિધિના પાઠ લખો, લખાવાના હતા માટે, એટલે એવું નિમિત્ત મળ્યું. એટલે જયસેન આચાર્ય ભગવાનને પણ એવું વિકલ્પ આવ્યો ને એમણે લખ્યું. આખી વાતને સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે દરેક ક્રિયા સ્વતંત્ર રીતે થઈ. જયસેન આચાર્ય ભગવાને જયારે પાઠ લખ્યા તો એમને પણ એવો સ્વભાવ છે, એવો વિકલ્પ છે, અને એમને એવો વિકલ્પ આવ્યો એમાં નિમિત્ત કારણ તરીકે કુનકુંદાચાર્ય ભગવાનનો આદેશ છે. પણ બધું સ્વતંત્ર છે. અને બંને આચાર્ય ભગવાનની વાત લઈએ, આ શિષ્ય છે પેલા ગુરુ છે, તો બંને પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને જ રહ્યા છે. કેમ કે સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ છઠ્ઠે ગુણસ્થાને આવ્યા છે તો પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. શું કહે છે અહીંયા કે જુઓ, મુનિને પણ આવો રાગ આવે છે છતાં તેની અધિકતા નથી, ગુણ ગુણી અભેદ સ્વભાવની અધિકતા છે. અને રાગ આવ્યો માટે રાગ સમ્યક દર્શનને બાધક છે તેમ પણ નથી. એમનું સમ્યક દર્શન કે સમ્યક ચારિત્ર જે અંતરંગ દશા છે એને આ બાધક થાય છે ના, એમ પણ નથી. સમ્યક દર્શનને એ બાધક થતું નથી, એટલે એમની સમ્યક માન્યતા એને તો બાધક થતું નથી, એમના સમ્યક જ્ઞાનને એ બાધક થતું નથી. કેમ કે જ્ઞાન તો એમને આત્માનું કર્યું છે,
તો ચારિત્રને બાધક ના, ચારિત્રને ખરેખર બાધક થતું નથી. ચારિત્રને બાધક કહેવું ઉપચારથી કહેવાય કે મુનિ જ્યાં સુધી સ્વભાવમાં અટક્યા છે ત્યાં સુધી સ્વરૂપમાં જતા નથી, પણ ખરેખર તો એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે મુનિરાજને બહારમાં રહેવાનો પ્રસંગ થયો છે એટલે એ વખતે સ્વભાવ છે. આખી વસ્તુ એમ છે, આપણે જ્યારે ગુરુદેવનું પ્રવચન વાંચતા હોય ત્યારે કેટલીક વખત આપણને એમ લાગે કે મુનિરાજ સ્વભાવમાં અટક્યા છે ત્યાં સુધી સ્વરૂપમાં જતા નથી એવું લાગે, પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે પણ એમ નથી, અને બીજી રીતે જો કહીએ તો પણ એમ નથી. કેમ કે જેમને પોતાના સ્વરૂપની જ મહત્તા રહેતી હોય, એની જ મુખ્યતા રહેતી હોય, એ કાંઈ સ્વભાવમાં અટકતા નથી. પણ એવા જ પરિણામ થવાનો એ કાળ છે, એવા શુભ પરિણામ એમને થવા નું એ કાળ છે, માટે એવા શુભ પરિણામ થાય છે તો થાય છે. શુભ ભાવ એમને આવ્યો માટે અટક્યા અને અંતરંગમાં ન ગયા એવો કોઈ અર્થ આમાં થતો નથી. શુભ ભાવ એમને આવવો, સ્વવિકલ્પ દશામાં એવો શુભ ભાવ આવવો અને પોતે પોતાના સ્વરૂપમાં નથી ગયા, એટલો સમય બહારમાં રોકાયા, પણ એ એ પર્યાય થવાની જ હતી, એ પર્યાયનો એવો સ્વકાળ છે, માટે એવા પરિણામ થયા છે. મુનિરાજ ક્યાંય કોઈ રીતે અટક્યા જ નથી. અને બીજી રીતે ક્રમબદ્ધ પર્યાયની દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો એ પરિણામ એમ જ થવા યોગ્યતા એટલે એમ જ થયા છે, અને આમ થાય છે એટલે જ તો તીર્થ છે, એટલે તો તીર્થ છે. કેમ કે તીર્થનું સ્વરૂપ કેવું છે, અંતરંગ અને બાહ્ય છે, એને તીર્થ કહ્યું છે. જો કોઈ મંદિર છે એટલે એને તીર્થ કહીએ એમ નથી હોતું. તીર્થનું સાચું સ્વરૂપ સમજીએ તો અંતરંગ અને બાહ્ય જે મોક્ષ માર્ગનું સ્વરૂપ છે એ તીર્થ છે, અને એ વાત જીનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે. એટલે નિશ્ચય અને વ્યવહારથી જે મોક્ષ માર્ગનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એ ખરેખર સાચું તીર્થ છે. એટલે આવા તીર્થની રચના થવી એ થવાનું જ છે, એ થવાનું જ છે એટલે થાય છે. એટલે એમને એવો સ્વભાવ આવવો એ પણ થવાના હેતુ માટે થયું છે, અને એમને કોઈ રીતે બાધક થતું નથી. એવું પણ નથી થતું કે એને કારણે થઈને એમને કેવળ જ્ઞાન પ્રગટ કરવામાં વધુ સમય લાગ્યો, એમ પણ નથી. કેવળ જ્ઞાનની પર્યાય એમની જ્યારે પ્રગટ થવાની છે ત્યારે થવાની છે, એ નિશ્ચિત છે. ક્રમબદ્ધમાં એમનું સિદ્ધત્વ નિશ્ચિત છે. જગત આખાના બધા જીવોની ક્રમબદ્ધમાં જે વાત આવી છે એને જો જીવ સ્વીકારે છે તો સાચો પુરુષાર્થ થાય છે. આ તો મુનિરાજ છે એમની વાત છે. અહીંયા કહે છે કે જયસેન આચાર્ય ભગવાને બે દિવસમાં પ્રતિષ્ઠા પાઠ બનાવ્યા, તેમાં ઘણા પ્રકારે વ્યવહાર અને નિમિત્તની વાત આવે છે. જીન મંદિરની પ્રતિષ્ઠા કરનારે પોતાના આત્માના કલ્યાણ માટે ધનનો સદવ્યય કરવો, આવી પણ વાત આવે છે. શું જયસેન આચાર્ય ભગવાન સમજતા નથી કે આ ધનનો સદવ્યય કરવાથી ધર્મ નથી થતો, આત્માનું કલ્યાણ નથી થતું, એ વાત નથી સમજતા? ના, સમજે છે, પણ એવી વાત આવે છે. એ બધો વ્યવહાર છે, એવો વ્યવહાર સાધક જીવને હોય છે, એટલે પ્રતિષ્ઠાના પાઠમાં પણ એવી વાત આવી છે. બીજી વાત સાથે લઈએ તો આચાર્ય ભગવાન એ સમજે છે કે આખો પુરુષાર્થ અંતરંગ છે, તે છતાંય બાહ્ય આચાર માટેનો ઉપદેશ આપે છે ને એવા શાસ્ત્રની રચના કરે છે ને. શ્રાવકના આચાર બાહ્ય આચાર કેવા હોવા જોઈએ એનું શાસ્ત્ર કુંદકુંદાચાર્ય ભગવાને પણ લખ્યું છે ને. શું એ નથી સમજતા કે આખી વસ્તુ અંતરંગ છે? છતાં પણ એમ હોય છે. પદ્મનંદી આચાર્ય ભગવાને પણ પદ્મનંદી પંચવિસંતિની અંદર એવા ઉપદેશાત્મક કથન અને આચારની વાત કેટલી બધી લખી છે, એટલે હોય છે. અહીંયા કહે છે કે જીન મંદિરની પ્રતિષ્ઠા કરનારે પોતાના આત્માના કલ્યાણ માટે ધનનો સદવ્યય કરવો, તે જીન મંદિરની જગ્યા આવી રીતે ખોદવી, આમ કોતરણી કરવી, પ્રતિમા આવી કરવી, પ્રતિમાનું મૂલ્ય નક્કી ન કરવું,
એમ ઘણા પ્રકારે કથન આવે છે. તો તે પાઠો વાંચી કુમકુંદાચાર્ય ભગવાને જયસેન આચાર્ય ભગવાનને તો એમ કહ્યું કે તારે આઠ કર્મોનો નાશ થશે, કર્મથી શૂન્ય થઈશ, અને એ ઉપરથી તો એમનું નામ વસુબિંદુ એટલે આઠ કર્મથી શૂન્ય એવો એનો અર્થ થાય છે, શબ્દાર્થ થાય છે, એવું વસુબિંદુ નામ રાખવામાં આવ્યું છે. આખી વાત વ્યવહારની છે કે નહીં? કેટલી બધી વ્યવહારની વાત કરી. તો શું કુમકુંદાચાર્ય ભગવાનને ખ્યાલ નથી? છતાંય આવી વાત હોય છે, નથી હોતી એમ નહીં, પણ આ વાત જે છે એને જ જે પકડે છે અને અંતરંગ દશાનો જે વિચાર જ નથી કરતો એને કહેવામાં આવે છે કે ભાઈ આ બધો સ્વભાવ છે અને એ ધર્મ નથી, ધર્મ અંતરંગ વસ્તુ છે. મોટાભાગના જીવો બહારમાં ચાલી રહેલી પ્રવૃત્તિ વ્યવહાર ક્રિયાઓ આ બધાને જુએ છે અને એને ધર્મ માને છે અને એને અનુસરે છે અને એમ કહે છે કે અમે જૈન છીએ. મૂળ માર્ગને ભૂલી ગયા છે. મૂળ માર્ગ તો આત્મામાં છે, પોતાના સ્વરૂપમાં મૂળ માર્ગ છે, એને ભૂલી ગયા છે. આચાર્ય ભગવાને આવો બધો વ્યવહાર કયો, વ્યવહારની રચના કરી છે, તો એ હોય છે, પણ હોય છે તો એને મોક્ષ માર્ગ ક્યારે કહેવાય? કે મૂળ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ છે ત્યારે એને મોક્ષ માર્ગ કહેવાય છે. પણ એને જે જોતો નથી અને માત્ર બાહ્યને જ જુએ છે, મૂળ માર્ગનો વિચાર કરતો નથી અને માત્ર બાહ્યને જ જુએ છે, એને ધર્મ થતો નથી. આગળ કહે છે, અજ્ઞાનીને લાગે કે મુનિ સર્વસંગ પરિત્યાગી છે, છતાં આવા પ્રકારનો રાગ કેમ આવે? આણે આમ કરવું, પ્રતિમા આમ કરવી વગેરે, આ શું બધું? મુનિ તો સર્વસંગ પરિત્યાગી છે ને આ બધી પ્રતિમા વિશેની આ બધી વાત, એના પાઠ ને આ બધું મુનિને, વળી રાગને તો અધર્મ માને છે, તો ધર્મ માનતા નથી, તો પછી આ બધું શા માટે કરે છે? આવા પાઠ પણ શા માટે લખે છે? એવા કુતર્ક અજ્ઞાનીને ઉઠે છે, એવા કુતર્ક અજ્ઞાનીને ઉઠે છે. એને એમ છે કે માત્ર નિશ્ચયથી વાત હોય એટલો જ ધર્મ અને કોઈ વ્યવહાર હોતો જ નથી. એવું જેને નિશ્ચય આભાસી પણ છે એ અજ્ઞાની છે. નિશ્ચયની વાત જાણે એટલે જ્ઞાની થઈ જતો નથી. વસ્તુ સ્વરૂપને નિશ્ચય અને વ્યવહારથી જેમ છે તેમ જાણે છે અને નિશ્ચયને આદરે છે, નિશ્ચયને આદરે છે, વ્યવહારને ગૌણ કરે છે, સ્વરૂપનો અનુભવ કરે છે, તે જ્ઞાની છે. પણ અજ્ઞાની જે માત્ર બુદ્ધિ દ્વારા સમજે છે એને આવા કુતર્ક થાય છે. એને એમ થાય કે આચાર્ય ભગવાન આવા સર્વસંગ પરિત્યાગી હોવા છતાં આ બધી વાત પ્રતિમાની ને આ બધી વાત ફોકરા કરે છે. એક બાજુ તો એમ કહે છે કે આ તો બધો ધર્મ નથી અને પાછી આની જ વાત કરે છે, એવો કુતર્ક અજ્ઞાનીને ઉઠે છે. એવા અજ્ઞાનીને સમજાવવા માટે અહીંયા સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, મુનિ સંપૂર્ણ વિતરાગ દશાને પામ્યા નથી. જ્યાં સુધી પૂર્ણ સંપૂર્ણ વિતરાગ દશાને પામ્યા નથી ત્યાં સુધી સ્વરૂપમાંથી બહાર તો આવવાના જ છે. સ્વરૂપમાં સ્થિર થયા નથી, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે પણ સ્થિર થયા નથી, એટલે બહાર આવે છે. તો રાગની ભૂમિકા છે, સ્વભાવ છે. સ્વદ્રવ્ય પોતાની તે પ્રકારની લાયકાતનો પ્રસંગ છે અને પરદ્રવ્ય નિમિત્ત છે. શું કહે છે? સ્વભાવ છે એવી ભૂમિકા છે, તો એ વખતે સ્વદ્રવ્ય એની પોતાની એ વખતે એવી લાયકાત છે. ઉપાદાન કારણ છે એ એવું છે, સ્વદ્રવ્ય પોતાનું છે, સ્વદ્રવ્યની દ્રષ્ટિ રહે છે, છતાંય બહાર આવ્યા છે તો એ ક્ષણિક ઉપાદાન કારણ છે, એ અશુદ્ધ ઉપાદાન છે અને એમાં પરદ્રવ્ય નિમિત્ત છે, એટલે એવો શુભ ભાવ આવે છે. આ લાયકાત છે, યોગ્યતા છે. સ્વદ્રવ્ય પોતાની તે પ્રકારની લાયકાતનો પ્રસંગ છે. સ્વદ્રવ્યની આવી યોગ્યતા, હા એવી યોગ્યતા છે. પોતાના ત્રિકાળી દ્રવ્યમાં એક વૈભાવિક શક્તિ પડી છે. વૈભાવિક શક્તિને કારણે એ વિભાવ ભાવે થાય એવું નથી, પણ વૈભાવિક શક્તિને કારણે એ સ્વભાવ ભાવ સિવાય પણ બીજા ભાવે થઈ શકે છે.
એ યોગ્યતા છે, નહીતર તો કોઈ જીવ સ્વરૂપમાંથી બહાર આવે જ નહીં. સ્વરૂપમાંથી બહાર આવવાનું કારણ એમાં એક શક્તિ પડી છે એટલે બહાર, સ્વરૂપમાંથી બહાર એ રહી શકે, બહાર આવે એવી વૈભાવિક શક્તિ છે. એટલે સ્વભાવ ભાવ સિવાય અન્ય ભાવે પણ જીવ હોય એવી વૈભાવિક શક્તિ પડી છે. એટલે એ સ્વદ્રવ્યની તે સમયે એવી લાયકાત હોય છે, એવી યોગ્યતા હોય છે. એટલે એ વખતે અશુદ્ધ ઉપાદાન છે, ત્યારે પરદ્રવ્ય નિમિત્ત છે. પરદ્રવ્ય એટલે એ વખતે તીર્થંકર ભગવાન હોય સાક્ષાત કે પ્રતિમા કે શાસ્ત્ર કે જે કંઈ હોય તે, એ પરદ્રવ્ય એમાં નિમિત્ત છે એટલે એમને એવો સ્વભાવ હોય છે. એટલે આ રીતે આમ સ્વદ્રવ્ય પરદ્રવ્યનું કારણ પામીને, સ્વદ્રવ્ય તથા પરદ્રવ્યનું કારણ પામીને, સ્વદ્રવ્ય સ્વદ્રવ્ય મૂળ દ્રવ્ય એમાં કોઈ ફેરફાર નથી થતો, પણ સ્વદ્રવ્યની એ વખતની એ યોગ્યતા. તો એટલે કહે છે કે આમ સ્વદ્રવ્ય પરદ્રવ્યનું કારણ પામીને અશુદ્ધ પર્યાય ઉપજે છે. વળી આપણે જાણીએ છીએ કે પર્યાય તો ઉપજે છે, પર્યાયના ષટકારકો એના પોતાના છે. હવે તો પ્રભુ આપણે આટલા સ્વાધ્યાય કર્યા એટલે પછી સૂક્ષ્મ વાતો પણ લઈશું ને. પર્યાય ઉપજે છે એમ અહીંયા શબ્દ મૂક્યા છે. પર્યાય થાય છે એવી દશા થાય છે, ઉપજે છે, કેમ કે પર્યાયના ષટકારક એના પોતાના છે. અને પછી વિશ્લેષણ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જેની પર્યાય એ થઈ છે, જે દ્રવ્યની એ પર્યાય થઈ છે, એ દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ જ હતું, દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ જ હતું, પણ એને ઉપાદાન કારણ નહીં માનતા જે ક્ષણિક ઉપાદાન કારણ હતું, એવા ક્ષણિક ઉપાદાન કારણને લીધે આવી પર્યાય થઈ છે. અને કહે છે કે તે વ્યવહાર માર્ગ બંધ માર્ગ છે, એવો સ્વભાવરૂપ જે મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો એ બંધનું કારણ છે, એ પુણ્ય બંધનું કારણ છે. ત્યાં રાગનું વર્ણન કરે છે, પોતાની ભૂમિકા અનુસાર રાગ આવે છે એટલે કે સુભાવ આવે છે, તો એ સુભાવનું ત્યાં વર્ણન હોય છે. ફરી બીજું ઉદાહરણ લીધું છે. ગુરુદેવ કહે છે કે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી મહામુનિ હતા, ગોમઠસારની અને બૃહદ દ્રવ્ય સંગ્રહ, લઘુ દ્રવ્ય સંગ્રહ એની જેમણે રચના કરી એવા નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી મહામુનિ હતા. કર્મનો આ મહાન ગ્રંથ ગોમઠસારની રચના નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ કરી, એવી જ રીતે આ મહાન ગ્રંથ દ્રવ્ય સંગ્રહ, બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ એની રચના પણ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ કરી. તો કહે છે કે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી મહામુનિ હતા, મંદિરોની પ્રતિષ્ઠા વખતે હાજર હતા, લોકોને હિંસા અહિંસાની ખબર નથી, જડની પર્યાયમાં હિંસા માને છે. જો ત્રણ ચાર વાત સાથે લઈ લીધી. પહેલી વાતમાં ગુરુદેવ એમ કહેવા માગે છે કે આવા નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી મહામુનિ હતા, તે છતાં એ મંદિરની પ્રતિષ્ઠા વખતે હાજર હતા, હાજર રહેતા હતા. એમ નહીં કે આખો માર્ગ અંતરંગ છે એટલે આ બધી પ્રતિષ્ઠા, આ બધું કંઈ ધર્મ નથી, એમ નહીં, હતા ત્યાં, હોય એવો એમને પણ વિકલ્પ આવે, પ્રતિષ્ઠામાં હાજર હોય અને એ બધું કાર્ય થતું હોય, અને કેટલાક લોકો એમાં કંઈક રીતે હિંસા અને અહિંસાની કલ્પનાએ કરતા હોય, એટલે ગુરુદેવ કહે છે કે લોકોને ખરેખર હિંસા અને અહિંસાની ખબર નથી. થોડીક વાત નિશ્ચયની સમજી લીધી હોય ને એટલે ઘણી રીતે એવી કંઈક કલ્પનાઓ કરતા હોય, કારણ હિંસા થાય ને અહિંસા થાય. ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે જડની પર્યાયમાં હિંસા માને કોણ? લોકો. જડની પર્યાય જે થવાની હોય તે થાય, એમાં હિંસા ક્યાંથી થઈ? અત્યારે વર્તમાનમાં આ બહુ ચાલ્યું છે, સમજ્યા વગર જડની પર્યાય થતી હોય તો કે એમાં હિંસા થઈ જાય. ભાઈ, જડની પર્યાય જે થતી હોય થાય, એમાં તને ક્યાંથી હિંસા થાય? મૂળ વસ્તુ સમજવી નથી, આત્માનું લક્ષ કરવું નથી, અને નાના પ્રકારે આમાં તમને આમ હિંસા ને આમાં તમને આમ હિંસા, મોબાઈલમાં હિંસા. અરે ભાઈ, મોબાઈલ ત્યાં પડ્યો પડ્યો એ જડની ક્રિયા જે એની થતી હોય જે થાય, એમાં તમને ક્યાં દોષ લાગે છે? એમાં હિંસા.
મોબાઈલ વાપરવાનો ભાવ પર દ્વારા પોતાને લાભ થાય છે એવો ભાવ, એ ભાવ જે છે તે અશુભ ભાવ એમ કહેવાય. પણ પેલાની પર્યાય દ્વારા હિંસા નથી થતી, કોઈ હિંસા અત્યારમાં અત્યારે આ બધું ઘણું ચાલ્યું છે, આપણે અત્યારે એ વિષય નથી લેવો. પણ ગુરુદેવે એ વાક્યમાં બધું ઘણું કહી દીધું કે જળની પર્યાયમાં હિંસામાં ને, જળની જો પર્યાય જે થવાની હોય તે થાય એમાં તું ક્યાં હિંસા કરે છે ભાઈ, તું એને બદલતોય નથી, તને એની પર્યાય બદલવાનો ભાવ પણ નથી, તો તને ક્યાં હિંસાનો દોષ લાગે. આવી જે બધાની માન્યતા છે, બધા અજ્ઞાની છે, એને નિશ્ચય વ્યવહાર બેમાંથી એકેનું ભાન નથી, નિશ્ચયનું ભાન નથી ને વ્યવહારનું ભાન નથી, એકેનું ભાન નથી. એક જીવ નિશ્ચયને સમજ્યા વિના નિશ્ચયનું પકડી બેસે, એક જીવ એવો હોય કે નિશ્ચયને બરાબર સમજ્યો નથી ને છતાંય નિશ્ચયનું પકડીને બેસે છે અને પૂછે કે મુનિને આવો સ્વભાવ કેમ આવ્યો, આવો પ્રતિષ્ઠાનો ભાવ કેમ આવે. બીજો જીવ શુભરાગ આવ્યો માટે એને જ ધર્મ માની બેસે, બીજો જીવ માત્ર સ્વભાવ છે એને ધર્મ માને. તો ગુરુદેવ કહે છે કે બંને ખોટા છે, બેમાંથી એક પણ ધર્મમાં નથી, એ નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ સમજ્યો જ નથી, એ બંને નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ સમજ્યા વિનાના છે. આગળ કહે છે, છઠ્ઠી સાતમી ભૂમિકામાં ઝૂલતા હોય તેવા મુનિઓ પધારે, એટલે કે છઠ્ઠા ગુણસ્થાને સાતમા ગુણસ્થાને રહ્યા હોય એવા મુનિરાજ પધારે, ત્યારે શ્રાવકોને ઉલ્લાસ આવે કે હો અમારે આંગણે કલ્પ વૃક્ષ આવ્યા એમ તે પ્રસંગે ઉલ્લસી જાય. તો ત્યાં અજ્ઞાની તર્ક કરે કે તમે કહેતા હતા ને કે પરદ્રવ્યથી લાભ નથી, તો પછી ગુરુનું બહુમાન કેમ કરો છો. અજ્ઞાનીનો આવો તર્ક હોય કે તમે તો એમ કહેતા હતા કે પરથી લાભ નથી, તો પછી આ ગુરુ કે મુનિ પધાર્યા છે તો પછી તમે એમનું બહુમાન કેમ કરો છો. ભાઈ, એ સ્વભાવ આવ્યા વિના રહેતો નથી, સાધક દશામાં એવા સ્વભાવ આવે જ છે. સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે તું ભૂમિકાને સમજતો નથી, પોતાની ભૂમિકા અનુસાર રાગ આવે છે, છતાં શ્રાવક તે શુભરાગથી ધર્મ માનતો નથી. જો શ્રાવક એટલે પાંચમું ગુણસ્થાન, શ્રાવક કોને કહેવાય, જે પાંચમા ગુણસ્થાને છે એને શ્રાવક કહેવાય. આપણે તો વાણિયા અને બધાને શ્રાવક કહીએ છીએ. શ્રાવક એટલે જે જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહ્યો છે, જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને જે અગિયાર પ્રતિમાધારી અથવા તો બાર વ્રતધારી શ્રાવક થયો છે એને શ્રાવક કહેવાય છે. વાણિયા અને ઘેરે જન્મ્યા વાણિયા થયા એટલે શ્રાવક, એમ શ્રાવક પણ હોતું નથી. તો આ શ્રાવક જે સમ્યક દ્રષ્ટિ છે, જે પાંચમા ગુણસ્થાને છે, જે દેશ વીરતિ છે, તો એવો શ્રાવક એની વાત લીધી છે. એટલે ગુરુદેવ કહે છે કે એ શ્રાવકને એવો ભાવ આવે, એવો રાગ આવે, સ્વભાવ આવે કે એમને ત્યાં મુનિ પધાર્યા હોય તો એને ઉલ્લાસ આવે, આવે એવા શ્રાવકને એવો ઉલ્લાસ આવે, એ ભૂમિકામાં એવો ઉલ્લાસ એને આવે, છતાં એ શ્રાવક જાણે છે કે શુભરાગથી ધર્મ નથી, શ્રાવક તે શુભરાગથી ધર્મ માનતો નથી. મુનિ ની વાત લઈને પણ સમજાવે છે ગુરુદેવ, આ તો શ્રાવકની પાંચમા ગુણસ્થાનની વાત લીધી, મુનિની વાત લઈને પણ ફરી પાછા સમજાવે છે કે મુનિ બીજા મુનિને મળે, ભેગા થાય તો તેમને પણ પ્રમોદ આવે. અરે પ્રમોદ આવે એટલે એટલા સુધી કે સામે લેવા જાય. ગુરુદેવ કહે છે કે બે ગાઉ સામે લેવા જાય, ત્રણ માઇલ સુધી ચાલીને સામે લેવા જાય, એમને બીજા મુનિ પધારતા હોય તો એમને એવો ઉલ્લાસ આવે, ગુણી પ્રત્યે એવો પ્રમોદ આવે, અરસપરસ પ્રમોદ બતાવે, ઈર્ષા ના કરે. અને એ વખતે શુભરાગ હોય છે, એવો શુભરાગ આવે છે. શુભરાગ આવતો જ નથી એમ કોઈ કહે તો તે વાત ખોટી છે, પણ તે શુભરાગને ધર્મ કહેતા નથી, શુભરાગને શુભરાગ કહે છે, એ પુણ્યબંધનું કારણ છે, એને ધર્મ માનતા નથી. આગળ કહે છે, કથનચિત મહાપુરુષોને ગ્રહણ કિયા હૈ, એવી વાત આવી ને અગાઉના પેરેગ્રાફમાં, હિન્દી પેરેગ્રાફમાં, કથનચિત મહાપુરુષોને ગ્રહણ કિયા હૈ, એમણે ગ્રહણ કર્યું છે, તો એનો અર્થ શું છે. તો કે એનો અર્થ એમ છે કે મુનિઓને પણ પોતાની ભૂમિકા અનુસાર રાગ આવ્યા વિના રહેતો નથી,
ત્યાં વ્યવહાર મોક્ષ માર્ગની વાત હતી તો એમાં કથનચિત મહાપુરુષોને ગ્રહણ કિયા હૈ, એમને પણ એવો વ્યવહાર મોક્ષ માર્ગ ગ્રહણ કર્યો છે કથનચિત કોઈ અપેક્ષાથી એ વાત હતી. તો ગુરુદેવ એનો અર્થ કરતા કહે છે કે મુનિઓને પણ પોતાની ભૂમિકા અનુસાર રાગ આવ્યા વિના રહેતો નથી, તે અંગીકાર કરવા જેવો છે એમ માને તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. શુભભાવ આવે છે પણ શુભભાવ અંગીકાર કરવા જેવો છે, આદરણીય છે, ઉપાદેય છે એમ માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે, એ માન્યતા ખોટી, એવી માન્યતા મુનિને હોતી નથી. વિતરાગતાનું સાધન તો દ્રવ્ય પોતે છે. ધ્રુવ સ્વભાવના અવલંબને વિતરાગી પર્યાય પ્રગટે છે. પોતાનું શુદ્ધ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે ધ્રુવ છે, જે બદલાતું નથી, એક સરખું શુદ્ધ 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 રહ્યું છે. આ જીવ ગમે તે પર્યાયમાં ગયો, કીડીની પર્યાયમાં ગયો, ગાતીની પર્યાયમાં ગયો, સિંહની પર્યાયમાં ગયો કે માકડની પર્યાયમાં ગયો, ગમે તે પર્યાયમાં ગયો, નારકીની પર્યાયમાં ગયો કે દેવની પર્યાયમાં ગયો, છતાંય એ પોતાનું ત્રિકાણ શુદ્ધ સ્વરૂપ જે ધ્રુવ એ એક સરખું રહ્યું છે. અનંત ગુણનો પિંડ એક સરખો રહ્યો છે. એ અનંત ગુણનું અંદરમાં જે પરિણમન ચાલી રહ્યું છે એ શુદ્ધ નિર્મળ પરિણમન અનંત કાળથી ચાલી રહ્યું છે. જીવ જ્યારથી છે ત્યારથી ચાલી રહ્યું છે એવો પોતાનો ધ્રુવ સ્વભાવ. તો કે છે કે ધ્રુવ સ્વભાવના અવલંબને વિતરાગી પર્યાય પ્રગટે છે. એનું લક્ષ્ય કરતા જીવને વર્તમાન પર્યાય નિર્મળ થાય છે. એવા દ્રવ્ય સ્વભાવની જ અધિકતા વર્તે છે, એવા દ્રવ્ય સ્વભાવની જ મહત્તા છે. એવો દ્રવ્ય સ્વભાવ છે એની જ મહત્તા છે, એનું જ મહાત્મ છે. અને એવા દ્રવ્ય સ્વભાવને જ જે ધર્મ માને છે, ધર્મનું કારણ માને છે, એ ભાવે પોતે પરિણમવાનો પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, એવા મુનિને પણ એવું વર્તે છે. તે છતાં પણ મુનિને પણ વિકલ્પ આવે છે. એ વખતે શુભભાવ હોય છે અને એનું એ વખતે એમને જ્ઞાન પણ હોય છે કે આ વિકલ્પ આવ્યો, આ શુભભાવ આવ્યો. એટલે કહે છે કે એવા દ્રવ્ય સ્વભાવની જ અધિકતા વર્તે છે, છતાં મુનિને વિકલ્પ આવે છે તેનું જ્ઞાન વર્તે છે. એને એ પોતાથી જુદું જાણે છે. શુભભાવ આવ્યો છે, શુભભાવ આવ્યો છે, પોતાની પર્યાયમાં છે, છતાં એને એ પોતાથી જુદું જાણે છે. કેમ કે તો એના પણ જ્ઞાતા દ્રષ્ટા છે. પોતાને શુભભાવ આવ્યો એના પણ મુનિ તો જ્ઞાતા દ્રષ્ટા છે. આગળ કહે છે, કુંકુંદાચાર્ય ભગવાનને ગિરનારની જાત્રાનો વિકલ્પ ઉઠ્યો. ગિરનારની જાત્રા જ્યાંથી નેમનાથ ભગવાન નિર્વાણ પામ્યા. અહો, નેમનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ. વાસુદેવ, બળદેવ વગેરે નિર્વાણ વખતે હાજર હતા. ઇન્દ્ર, ઇન્દ્રાણી ગિરનાર ઉપર ઉતરતા તે નિર્વાણ ક્ષેત્રમાં ઇન્દ્રોએ મુગટથી ચિહ્નો કરેલા છે એવી નિર્વાણ ભૂમિની જાત્રાનો વિકલ્પ આવે છે. કોને? કુંકુંદાચાર્ય ભગવાનને એવો વિકલ્પ એમને આવે છે. હવે એ શું નથી જાણતા કે આ શુભભાવ છે, આ વિકલ્પ છે અને પ્રભુ જ્યાંથી નિર્વાણ પામ્યા છે એ ભૂમિ છે, પણ એથી કંઈ પોતાને ધર્મ થાય છે? ધર્મ તો અંતરંગ સાથે. આ શું નથી જાણતા? જાણે છે, છતાં એવો વિકલ્પ આવે છે કે ગિરનારની જાત્રા કરીએ. તેવી નિર્વાણ ભૂમિની જાત્રાનો વિકલ્પ કુંકુંદાચાર્ય ભગવાનને આવ્યો. સમજે છે કે ગિરનાર પર પદાર્થ છે, ગિરનાર પર પદાર્થ છે. નિર્વાણ પણ પ્રભુનું થયું એટલે નિર્વાણ પરનો થયો છે. પરની ક્રિયા કરી શકતો નથી ને પોતે પરની ક્રિયા કરી શકતો નથી અને પરથી પોતાને લાભ નથી, પરમાં લાભ નથી, રાગથી ધર્મ નથી. આ બધું સમજે છે, છતાં પૂર્ણ વિતરાગ દશા ન થાય ત્યાં સુધી એવા શુભરાગ આવે છે, જાત્રા વગેરેના શુભરાગ આવે છે અને તેથી તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. કેમ કે એમને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે માટે એમના શુભભાવને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. અજ્ઞાનીના શુભભાવને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાતો નથી, વળી અજ્ઞાનીના શુભભાવ દ્વારા શુદ્ધ ભાવમાં જવાતું નથી. શુભભાવને છોડી અને શુદ્ધ ભાવમાં જવાય છે. અને કોણ જાય છે? જેને સ્વાનુભૂતિ થઈ છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, જે કેમ સ્વાનુભૂતિ કરવી એ જાણે છે, જેને આત્માનું મહાત્મા આવ્યું છે
એ સ્વભાવને છોડી અને સ્વાનુભૂતિ કરે છે, સ્વભાવ ભાવે થાય છે, શુદ્ધ ભાવમાં જાય છે, તો એના શુભ ભાવને મોક્ષ માર્ગ કહેવાય. અહીંયા કે છે કે માખણ વલોવતી વખતે, જૂના વખતમાં જે માખણ વલોવતા ને મોટી પેલી ગોળી લઈને એની અંદર, તો એમાં મોટો રવૈયો ઉભો હોય અને એને દોરી બાંધવામાં આવી હોય અને પછી દોરીને બે હાથથી ખેંચે, એક હાથથી ઢીલ મૂકે ને બીજા હાથથી ખેંચે, પછી બીજાની ઢીલ મૂકે ને પહેલાથી ખેંચે, એમ આખો રવૈયો ફરે અને એ ફરે એટલે અંદર જે છાશ છે એમાંથી માખણ છૂટું પડે. તો માખણ વલોવતી વખતે રસી દોરી, એ દોરીનો એક છેડો ખેંચવાનો અને બીજો છેડો ઢીલો કરવાનો હોય છે, તેમ અહીં અખંડ અભેદ સ્વભાવની દ્રષ્ટિ મુખ્ય છે, તેને પકડી રાખવા જેવી છે અને વ્યવહાર છે તે જાણવો અને વ્યવહારને જાણી અને ઢીલો કરવા જેવો છે. અહીં એનું જ્ઞાન કરાવે છે, વ્યવહાર નથી એમ નહીં, વ્યવહાર છે, વ્યવહારને જાણી અને એને ઢીલો કરવો એટલે કે એને ગૌણ કરવો, વ્યવહારને ગૌણ કરવો, વ્યવહાર નથી એમ નહીં, વ્યવહારને અભાવરૂપ નહીં માનવો, વ્યવહાર છે એ જાણવા લાયક છે. એટલે સમયસારની 12મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અને 11મી ગાથાની અંદર પહેલા નિશ્ચયની બહુ વાત કરી અને ત્યાં એ વાત કરી કે નિશ્ચય નહીં શુદ્ધ નહીં એ જ આદરણીય છે, એ જ સત્યાર્થ છે, વ્યવહાર બધો જૂઠો છે, અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. અને પછી 12મી ગાથામાં તરત જ કહે છે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એટલે વ્યવહારને ગૌણ કરવો, મુખ્ય અને ગૌણની આખી વાતને સમજવાની જરૂર છે. નિશ્ચયને મુખ્ય કરી, આદરણીય કરી, જે ભૂતાર્થ કહેવાય એ ભૂતાર્થને મુખ્ય કરી, આદરણીય કરી, એનો આશ્રય લઈ, એને ઉપાધેય માની, અને આખો ધર્મ છે. અને એ વખતે સાથે જે રહેલો વ્યવહાર છે એ હોય છે, એ હોય છે, એને ગૌણ કરવાનો, એ ન હોય એમ નહીં, એ હોય છે પણ એને ગૌણ કરવો. એટલે અહીંયા કહે છે કે વ્યવહાર છે એને જાણીને ઢીલો કરવા જેવો છે, અને એનું અહીં જ્ઞાન કરાવે છે કે આવો વ્યવહાર હોય છે. એટલે તું વ્યવહારને કાઢી નાખ એમ પણ નહીં ચાલે, અને વ્યવહારને તું જાણ પણ એવો હોય છે વ્યવહાર એટલું બસ, એથી ધર્મ છે એમ નહીં માન. નિશ્ચય અને વ્યવહારની અહીંયા આખી વાતને ખૂબ સ્પષ્ટ કરી દીધી છે. છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા લઈને જ આ વાત સ્પષ્ટ થાય, કેમકે સાતમે તો પોતાને નિશ્ચય દશા છે, એટલે છઠ્ઠા ગુણસ્થાને આ બધો વ્યવહાર હોય છે. અને એ વખતે નિશ્ચયથી પોતાના સ્વરૂપનો જ આદર છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ છે. એટલે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં આ આખી વાતને આ રીતે લઈ અને આપણને તો નિશ્ચય અને વ્યવહાર બરાબર સમજાવ્યા છે. અહીંયા આગળ કહે છે કે તીર્થંકરનો જન્મ થાય ત્યારે ઇન્દ્રનું આસન કંપાયમાન થાય, અને પછી એ ઉપયોગ મૂકે અને ખબર પડે કે ભરત ક્ષેત્રમાં ભગવાન જન્મ્યા છે, તીર્થંકર ભગવાનનો જન્મ થયો છે. તો પછી એ ઇન્દ્ર દેવોને બોલાવે અને 100 ઇન્દ્રો દેવો વગેરે ભગવાનનો જન્મોત્સવ ઉજવે, છતાં રાગથી ધર્મ માનતા નથી. આ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે, એ રાગથી ધર્મ માનતા નથી, ઉજવે છે ભગવાનનો જન્મ મહોત્સવ, એ ઉજવે છે, બહુ ઉલ્લાસપૂર્વક ઉજવે, બધા કલ્યાણકોમાં એ હોય પણ કાંઈ એથી ધર્મ માનતા નથી. આ લખે છે, કોઈ પૂછે કે ભગવાન આત્મા તો અંદરમાં બિરાજે છે તો મંદિર શું કામ કરાવો છો? ફરી પાછો એક પ્રશ્ન લીધો છે, ભગવાન આત્મા સમયસારમાં 72મી ગાથામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં આત્માને ભગવાન આત્મા કહ્યો, 3 વખત ભગવાન આત્મા કહ્યો છે ત્યાં. અને આપણે એવા ભગવાન આત્માને જ માનીએ છીએ. કેમ ભગવાન આત્મા કહીએ છીએ? કેમ કે પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એટલે કે ભગવાન આત્મા છે, પર્યાયમાં નથી, પર્યાયમાં મલિનતા છે, પણ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે એટલે એને ભગવાન આત્મા કહ્યો છે. તો કહે છે કે કોઈ પૂછે કે ભગવાન આત્મા તો અંદરમાં બિરાજે છે તો મંદિર શું કામ કરાવો છો? ગુરુદેવ અને
એનું સમાધાન આપતા કહે છે કે સાંભળ તો ખરો ભાઈ, જળ પદાર્થોની અવસ્થા કોઈ જીવ કરી શકતો નથી. જળ પદાર્થ, આ મંદિર થવું, આ પથ્થર, પથ્થરની શિલામાંથી એની પ્રતિમા બનવી, આ બધું જળનું કાર્ય, જળ પોતે કરે છે, જીવ કરતો નથી. નિમિત્ત તરીકે ગમે તે હોય, નિમિત્ત તરીકે એ કોતરણી કરવાવાળો કારીગર હોય તો હોય, પણ કોતરણી કરવાવાળો કારીગર તો કોતરણીનો ભાવ કરે છે, એ કોતરણી કરતો નથી. એ પણ આત્મા છે અને એ માત્ર ભાવ કરે કોતરણીનો, અને એના હાથ ચાલે છે તો એ કાંઈ એના હાથ નથી. એ પણ કારીગર જે છે એનો આત્મા અને એના હાથ એ બંને જુદા છે. એના હાથ જળ છે અને એ ચેતન છે. તો હાથની ક્રિયા જે થાય છે એ જળની ક્રિયા છે, ટાંકણાની ક્રિયા જે થાય છે, અથોડાની ક્રિયા થાય છે એ પણ જળની ક્રિયા છે. કારીગરે તો માત્ર કોતરણીનો ભાવ કર્યો. બધા પદાર્થો સ્વતંત્ર રીતે પરિણમે છે. આવી દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા જેને ખ્યાલમાં આવી છે એને કોઈ પ્રશ્ન નથી થતા. મંદિર થાય છે તો થાય છે, કોણ કરાવે મંદિર, કોણ કરાવે મંદિર, કોણ બનાવે પ્રભુ? મંદિર થાય છે તો થાય છે, એ થવાનો એનો કાળ છે તો થાય છે. ગુરુદેવ કહે છે કે જળ પદાર્થની અવસ્થા કોઈ જીવ કરી શકતો નથી. બહુ વાત બેસવી અઘરી છે. અઘરી વાત એટલા માટે છે કે એને એને ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કર્યું છે ને એમાં એને એવું જ દેખાયું છે. ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કરે છે એમાં એને એમ જ દેખાય છે કે આપણે બીજાના કાર્યો કરીએ છીએ, કરી શકીએ છીએ, એટલે આ વાત એને બેસતી નથી કે મંદિર એની મેળે બને છે. હા ભાઈ, એમ જ છે. તું સૂક્ષ્મતાથી વિચાર કર, દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કર કે એક દ્રવ્ય પરિણમે એમાં બીજું દ્રવ્ય જો કાંઈ કરતું હોય, બીજું દ્રવ્ય કાંઈ પણ કરે તો પેલું દ્રવ્ય જે છે નાશ પામે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમવા ધારે તો ત્રીજું દ્રવ્ય પણ એને પરિણમવા ધારે, ચોથું પણ ધારે, અને બધા જ દ્રવ્યો કોઈ એક દ્રવ્યને પરિણમાવી શકે તો પેલા દ્રવ્યનું શું થાય? એ દ્રવ્યનો નાશ થાય, જગતનો નાશ થાય. દ્રવ્યનો તો નાશ ક્યારેય થતો નથી, એટલે એનો અર્થ જ એ છે કે દરેક દ્રવ્ય પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખીને રહ્યા છે, પોતાનું સ્વતંત્ર પરિણમન કરી રહ્યા છે, એટલે જે પરિણમન થવાનું હોય તે જ થાય છે. પૂતગળ એટલે ભેગા થવું, છૂટા પડવું, એવો એ પૂતગળ પરમાણુનો સ્વભાવ છે. એટલે પૂતગળના સ્કંદની આવી અનેક રચનાઓ થાય છે તો થાય છે, અને એના નિમિત્ત તરીકે, એના નિમિત્ત કારણ તરીકે બીજા અનેક પદાર્થો હોય છે, અને નિમિત્ત એમાં કાંઈ કરતું નથી. કેમ કે નિમિત્ત પણ પોતે સ્વતંત્ર પદાર્થ છે અને નિમિત્ત પણ પોતે પોતાના ગુણ પર્યાયમાં રહ્યું છે. નિમિત્ત પોતે પોતાના સ્વભાવથી અન્ય ભાવે, વિભાવ ભાવે પરિણમતું નથી. જીવનો સ્વભાવ કેવો છે? તો કે એ સ્વરૂપનું લક્ષ કરે છે તો સ્વભાવ ભાવે પરિણમે, અને પરનું લક્ષ કરે તો વિભાવ ભાવે, એટલે શુભ કે અશુભ ભાવે પરિણમે. આ સિવાય ત્રીજું કાંઈ કરી શકતો નથી. એટલે શુભ શુભ ભાવ કરવા સિવાય જીવ કાંઈ કરી શકતો નથી. એ કારીગરનો જીવ હોય કે કડિયાનો જીવ હોય, એ શુભ કે શુભ ભાવ જ કરે છે. એ જે શરીર સાથે રહ્યો છે એ શરીરના કાર્યો જે રીતે હાથના કાર્યો થવાના હોય તે રીતે થાય, એ જળની ક્રિયા છે. અને એમાં આ સિમેન્ટ, ઈંટ, પથ્થર આ બધું જે કંઈ ગોઠવાય છે એ બધી જળની ક્રિયા છે. એ વખતે એ એમ જ થવાનું છે તેમ થાય છે. આવી દ્રવ્યની સ્વતંત્રતાને જો એ નથી સમજતો તો પછી એને પરાધીનતાની દ્રષ્ટિ જતી નથી. એને પરાધીનતાની દ્રષ્ટિ જાય નહીં તો પછી એને ધર્મ કેવી રીતે થશે? ધર્મ તો સ્વાધીન છે, સ્વને આધીન ધર્મ છે. સ્વને આધીન ધર્મની દ્રષ્ટિ કરવી હશે તો પહેલા એને પરાધીનતા છોડવી પડશે. પરાધીનતા છોડ્યા વિના એ સ્વરૂપનું લક્ષ કરી શકતો જ નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, જળ પદાર્થની અવસ્થા કોઈ જીવ કરી શકતો નથી. પૂર્ણ વિતરાગ દશા ન હોય ત્યાં સુધી શુભભાવ રાગ આવે છે તેને વ્યવહાર સાધન કહેલ છે. એને નિશ્ચય સાધન નથી કહ્યું, એને વ્યવહાર સાધન કહ્યું છે. શુભભાવને વ્યવહાર સાધન કહ્યું છે. જેને નિશ્ચય મોક્ષ માર્ગ છે એને શુભભાવ છે, તો એના શુભભાવને વ્યવહાર સાધન કહેલ છે. જેને દ્રવ્ય સાધન પ્રગટ્યું છે તેને જો સ્પષ્ટતા કરી,
કોને માટે એ વ્યવહાર સાધન છે કે જેને દ્રવ્ય સાધન પ્રગટ્યું છે. દ્રવ્ય સાધન એટલે શું છે? સાધ્ય સાધન અભેદ છે. અને વ્યવહાર સાધન છે એમાં શું છે? સાધ્ય સાધન અભેદ નથી, એ ભેદરૂપ છે. તો જેને દ્રવ્ય સાધન પ્રગટ્યું છે એને આવા વ્યવહાર સાધન હોય. આમ દ્રવ્યના આશ્રયે વિદ્રાગતા પ્રગટે તે નિશ્ચય અને રાગ હોય તે વ્યવહાર છે. વિતરાગતા સાધ્ય છે, વિતરાગતા સાધ્ય છે અને રાગ વ્યવહારે સાધન છે. વ્યવહારે સાધન છે, નિશ્ચયથી સાધન નથી. આમ નિશ્ચય અને વ્યવહારમાં સાધ્ય સાધન ભાવ છે. નિશ્ચય સાધ્ય અને વ્યવહાર સાધન આ રીતે છે. પણ એમ નથી કે સુભાવ એટલે સાધન થઈ ગયું અને એને વ્યવહાર કર્યો, એમ નથી. એ સુભાવ એ વ્યવહાર સાધન નથી. નિશ્ચય સાધન જેને છે એને એવા વ્યવહાર સાધન હોય છે, એટલે એવી રીતે નિશ્ચય સાધ્ય અને વ્યવહાર સાધન છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. Thank you.